ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો પાંચમું ચેપ્ટર સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે કમ્પ્લીટ કર્યું હતું હવે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ માટેની થિયરી જોઈએ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણમાં ગૂઢ વિધેય પરના દાખલા આવે છે ચલો ગૂઢ વિધેય એટલે શું પહેલાં તો નામ અઘરું છે પણ દાખલા કંઈ અઘરા નથી જો અત્યાર સુધી જે દાખલા આપણે ગણ્યા એ વાય બરાબર એફેક્સ હતું જો વાય બરાબર એફએક્સવાળી રકમ હોય ને તમને એક્સ પ્રત્યે વિકલન કરવાનું કીધું હોય તો તમે ડાયરેક્ટ એક્સ પ્રત્યે વિકલન કરીને ડીવાય બાય ડીએક્સ શોધી શકો છો કારણ કે વાય બરાબર એક્સનું વિધેય એવું રેડી હતું પણ વાય બરાબર એક્સનું વિધેય એવું તમારી જોડે તૈયાર ના હોય એટલે આવું કંઈ મિક્સ આપ્યું હોય આમાંથી વાય બરાબર એક્સનું વિધેય કરતા ના બને તો ડીવાય બાય ડીએક્સ કઈ રીતે શોધાય તો આવા ઘૂટ વિધેયને એફ ઓફ એક્સ વાય બરાબર ઝીરો વડે દર્શાવીએ હવે આનું વિકલન કરવું હોય તો શું કરવાનું એક્સ વાય મિક્સ હોય તો તમે અલગ વાય બરાબર એફેક્સ ના લખી શકો તો એવા વિધેયને ગુઢ વિધેય કહેવાય તો એના માટે મેં ઉદાહરણ લખ્યું છે આમાં જો કે અલગ કરી શકાય પણ આપણે સમજી લો અલગ કરી શકતા નથી તો આનું એક્સ પ્રત્યે વિકલન કરવું છે ડીવાય વાયડીએક્સ શોધવા તો તમારે શું કરવાનું એક્સ પ્રત્યે વિકલન શરૂ કરવાનું જ્યાં એક્સનું વિધેય આવે એનું એક્સની સાપેક્ષ વિકલન કરી દેવાનું એક્સ સ્ક્વેરનું વિકલન શું થાય ટુ એક્સ જ્યાં વાયનું વિધેય આવે એનું વાય પ્રત્યે વિકલન કરી દેવાનું વાયના વિધેયનું કોની પ્રત્યે વિકલન કરી દેવાનું વાય પ્રત્યે એટલે વાય સ્ક્વેરનું શું થાય ટુ વાય પણ જ્યાં વાયના વિધેયનું વાય પ્રત્યે કરીએ કરવા કોની પ્રત્યે નીકળ્યા હતા એક્સ પ્રત્યે વિકલન તો ઇન્ટુ શું કરી દેવાનું ડીવાય બાય એક્સ ઇન્ટુ શું કરી દેવાનું ડીવાય બાય એક્સ અને અચળનું શું થઈ જાય જીરો ફરી સમજો શું કરવાનું એક્સના વિધેયનું એક્સની સાપેક્ષ વિકલન વાયના વિધેયનું વાયની સાપેક્ષ વિકલન અને ઇન્ટુ શું કરી દેવાનું ડીવાય બાય ડીએક્સ જ્યાં વાયનું વિકલન કરો ત્યાં ઇન્ટુ શું કરી દેવાનું ડીવાય વાયડીએક્સ અચળનું શું થઈ જાય ઝીરો આમાંથી ડીવાય બાય ને કરતાં બનાવો તો ડીવાય બાય ડીએક્સ બરાબર અને આમ લઈ જાઓ તો માઇનસ ટુ એક્સ અપોન ટુ વાય ટુ ટુ કટ થઈ જાય તો આ તમારો જવાબ તો સમજી લો ગૂટ વિધેયના વિકલન કરવા માટે શું ધ્યાનમાં રાખવાનું છે મેં શબ્દોમાં પણ લખ્યું છે ઉદાહરણથી સમજાવી દીધું એફ ઓફ એક્સ વાય બરાબર ઝીરો પ્રકારનું વિધેય હોય તો એક્સના વિધેયનું એક્સની સાપેક્ષ વિકલન કરવાનું વાયના વિધેયનું વાયની સાપેક્ષ વિકલન કરી ડીવાય બાય ડીએક્સ વડે ગુણી દેવાના અને એમાંથી ડીવાય બાય ને કરતાં બનાવવાના જેમ અહીંથી ડીવાય બાય ડીએક્સને કરતાં બનાવ્યા તેમ દાખલા જોઈએ તો વધારે ખ્યાલ આવે જુઓ સ્વાધ્યાય પાંચ ત્રણ શું કહે છે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણમાં ચલો પાંચ પોઈન્ટ ત્રણમાં ડીવાય બાય ડીએક્સ શોધવાના છે ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર સાઇન એક્સ મેં શું કીધું એક્સ પ્રત્યે વિકલન શરૂ કરવાનું એક્સના વિધેયનું એક્સની સાપેક્ષ વન ટુ એક્સનું વન થ્રી વાયનું વન પણ ઇન્ટુ શું કરવું પડે ડીવાય બાય આમ બી યાદ રાખી લો વાય આવે તો વાયનું વિકલન શું થાય એક્સ પ્રત્યે ડીવાય બાય ડીએક્સ વાયનું શું થાય ડીવાય બાય ડીએક્સ સાઈનએક્સનું શું થાય કોસેક્સ સાઇનએક્સનું વિકલન શું થાય કોસેક્સ ડીવાયબાય ડીએક્સને કરતાં બનાવો કોસેક્સ બે આ બાજુ લઈ જાઓ માઇનસ બે ત્રણ છેદમાં લઈ જાઓ તો આ તમારો જવાબ ડીવાય બાય ડીએક્સ બરાબર કોસેક્સ માઇનસ ટુ બાય થ્રી હવે જોઈએ બીજો દાખલો ડીવાય બાય ડીએક્સ કરતાં બનાવવાના છેલ્લે બાકી બધું સહેલું જ છે મિત્રો ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર સાઈન વાય એક્સ પ્રત્યે વિકલન કરો ટુ એક્સનું વન થ્રી વાયનું ડીવાય બાય sin સાઇન વાયનું શું થાય કોસ વાય પણ અહીં વાયના વિધેયનું વાય પ્રત્યે કર્યું કરવા કોની પ્રત્યે નીકળ્યા હતા એક્સ પ્રત્યે તો ઇનટુ શું કરવું પડે ડીવાય બાય ડીએક્સ શું કરવું પડે ડીવાય બાય હવે ડીવાય બાય કરતા બનાવો અને આમ લઈ જાઓ ડીવાય બાય કોમન લઈ લો કોસ વાય માઇનસ થ્રી આ બાજુ ગયા હોય એટલે ડીવાય બાય કોમન લીધા આ બાજુ શું વધ્યું બે આમાંથી ડીવાય બાય ડીએક્સના કરતા બનાવો એટલે આખો કૌશ ક્યાં જશે નીચે ટુ અપોન કોસ વાય માઇનસ થ્રી તો આ મળી ગયો તમારો જવાબ ડીવાય બાય માટેનો ત્રીજો દાખલો એ એક્સ પ્લસ બી સ્ક્વેર બરાબર કોસ વાય ચલો આનું એક્સ પ્રત્યે વિકલન કરો એ એક્સનું વન બી અચળ વાય સ્ક્વેરનું ટુ વાય પણ વાય પ્રત્યે કર્યું એટલે ઇન્ટુ શું કરવું પડે ડીવાય બાય ડીએક્સ કોસ વાયનું શું થાય માઇનસ સાઈન વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ઇન્ટુ શું થાય ડીવાય બાય ડીએક્સ ડીવાય બાય ડીએક્સવાળા પદો જોડે દો એમાંથી ડીવાય બાય ડીએક્સને કરતાં બનાવો ટુ બી વાય પ્લસ સાઈન વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ એ આ બાજુ લઈ જાવ એટલે શું થાય માઇનસે હવે ડીવાય બાય ડીએક્સ કરતાં બનાવો એટલે આખું ક્યાં જશે આના છેદમાં તો આ મળી ગયો તમારો ડીવાય બાય ડીએક્સ જે તમારે શોધવાનું હતું દાખલા નંબર ચાર એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર ટેન એક્સ પ્લસ વાય એક્સ પ્રત્યે વિકલન કરો એટલે ગુણાકાર નો નિયમ એક્સ વાય નું ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય એક્સ નું એક્સ પ્રત્યે શું વાય સ્ક્વેરનું ટુ વાય ઇન્ટુ વાય પ્રત્યે કર્યું એટલે ડીવાય બાય ફરી સમજી લો આમાં ગુણાકારનો નિયમ એક્સને મૂકી રાખ્યા વાયનું ડીવાય dx y વાયને મૂકી રાખ્યા એક્સનું એક્સ પ્રત્યે વન હવે વાય સ્ક્વેરનું અહીંયા કર્યું છે વાય સ્ક્વેરનું શું થાય ટુ વાય ઇન્ટુ ડીવાય બાય ટેનનું શું થાય સેક્સ સ્ક્વેર પ્લસ વાયનું શું થાય ડીવાય બાય હવે ડીવાય બાય વાળા બધા પદો જોડેલાઈ દો એક આ પદ છે બીજું આ પદ ત્રીજું આ પદ આ બાજુ લાવવું પડશે

ગુણાકારનો નિયમ ઉપરની જેમ ને મૂકી રાખો વાયનું ડીવાય બાય ડીએક્સ પ્લસ વાયને મૂકી રાખો એક્સનું એક્સ પ્રત્યે વન વાય સ્ક્વેરનું શું થાય ટુ વાય પણ વાય પ્રત્યે કર્યું એટલે ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ સોનું શું થઈ જાય ઝીરો હવે ડીવાય બાય વાળા પદો જોડેલાઈ દો એમાંથી ડીવાય બાય કોમન લઈ લો એટલે એક્સ પ્લસ ટુ વાય ડીવાય બરાબર આ જે બે પદ વધ્યા ટુ એક્સ પ્લસ વાય એ પેલી બાજુ લઈ જાઓ એટલે માઇનસ ટુ એક્સ પ્લસ વાય શું થઈ ગયું 2x ટુ એક્સ પ્લસ વાય હવે એક્સ પ્લસ ટુ વાય આની નીચે લાવી દો તો માઇનસ ટુ એક્સ પ્લસ વાય છેદમાં શું લાવી દેવાનું એક્સ પ્લસ ટુ વાય તો આ મળી ગયા તમારા ડી વાય ડી એક્સ છઠ્ઠો દાખલો મિત્રો એક્સ પ્લસ એક્સ વાય પ્લસ એક્સ વાય સ્ક્વેર પ્લસ વાય ક્યુબ બરાબર એક્યાસી આનું એક્સ પ્રત્યે વિકલન કરો એટલે પ્રત્યે વિકલન કરો એટલે થ્રી એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર વાયનું શું થાય ડીવાય બાય ડીએક્સ ગુણાકારનો નિયમ એક્સ મૂકી રાખ્યા વાયનું ડીવાય બાય ડીએક્સ પ્લસ વાયને મૂકી રાખ્યા એક્સ સ્ક્વેરનું ટુ એક્સ સમજો ફરી સમજો એક્સ થ્રી એક્સ એક્સ વાયનું ગુણાકારનો નિયમ કર્યો એટલે આ મળ્યું હવે આનો વારો આવ્યો ફરીથી ગુણાકારનો નિયમ ને મૂકી રાખ્યા વાય સ્ક્વેરનું શું થાય ટુ વાય વાય શું થાય ટુ વાય ઇન્ટુ શું કરવું પડે વાય પ્રત્યે કર્યું એટલે ડીવાય બાય એક્સ ઇન્ટુ શું કરવું પડે ડીવાય બાય એક્સ પ્લસ હજુ બાકી વાય સ્ક્વેરને મૂકી રાખ્યા એક્સનું એક્સ પ્રત્યે શું થઈ જાય વન અહીંયા ખાલી વાય ક્યુબ છે તો વાય ક્યુબનું વિકલન શું થાય થ્રી વાય સ્ક્વેર ઇન્ટુ ડીવાય બાય ડી એક્સ શું થઈ જાય થ્રી વાય સ્ક્વેર ઇન્ટુ ડીવાય બાય એક્સ બરાબર જીરો ડીવાય બાય વાળા પદો જોડે લાવી દો એમાંથી ડીવાય બાય એક્સ કોમન લઈ લો તો એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ વાય થ્રી વાય સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ કોમન લીધા એ બાકીના બધા જ પદો પેલી બાજુ લઈ જાઓ એક બે અને ત્રણ પેલી બાજુ લઈ જાઓ એટલે શું થાય માઇનસ એમાંથી ડીવાય બાય ને કરતા બનાવો આ અહીંયા જ રહે આ આખું પદ એના છેદમાં આવી જાય તો આ મળી ગયો તમારો ડીવાય બાય ડીએક્સ જોઈએ આગળ સાતમો દાખલો સાઇન્સ સ્ક્વેર વાય પ્લસ કોસ એક્સ વાય બરાબર કે ચલો આનું એક્સ પ્રત્યે વિકલન કરીએ ટુ આગળ સાઈન વાય એક ગાત તો લખવાની ના હોય ને બે આગળ એક ગાત ઓછી એટલે એક થાય સાઈન વાયનું ફરીથી એટલે કોસ વાય ઇન્ટુ શું થઈ જાય ડીવાય બાય ડીએક્સ સાઈન સ્ક્વેરનું ટુ સાઇન વાય ઇન્ટુ કોસ વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ચલો કોસનું શું થાય માઇનસ સાઈન એક્સ વાય કોસનું શું થાય માઇનસ સાઈન એક્સ વાય ફરી સમજી લો નું સ્ક્વેરનું ટુ સાઇન વાય સાઈન વાયનું ફરીથી એટલે કોસ વાય પણ વાય પ્રત્યે કર્યું એટલે ડીવાય બાય ડી એક્સ કોસ એક્સ વાયનું માઇનસ એક્સ વાય પણ આ એક્સ નહોતા અશુદ્ધ હતા એટલે બાજુમાં એનું ફરીથી વિકલન હવે એક્સ વાયનું ફરી વિકલન કરો તો ગુણાકારનો નિયમ લાગે એક્સ વાયના વિકલનનો આ કૌશ છે કઈ રીતે એક્સને મૂકી રાખો વાયનું ડીવાય બાય ડીએક્સ પ્લસ વાયને મૂકી રાખો એક્સનું એક્સ પ્રત્યે વન વન તો લખવાના ના હોય એટલે સમજો બરાબર આખું સ્ટેપ બે વાર સમજાવ્યું ત્રીજી વાર સાઈન સ્ક્વેરનું બે આગળ એક ગાત ઓછી સાઈન વાય સાઇન વાયનું ફરીથી એટલે કસ વાય પણ વાય પ્રત્યે કર્યું એટલે ડીવાય બાય ડીએક્સ કસ એક્સ વાયનું માઇનસ સાઈન એક્સ વાય પણ આ એક્સ નહોતા અશુદ્ધ હતા એટલે એક્સ વાયનું ફરી વિકલન કરો એટલે આ આવે બસ હવે બેઝિક નોલેજ આવે આ અંદર ગુણો સાઇન એક્સ વાય અંદર ગુણ્યા માઇનસ સાઈન એક્સ વાય આની જોડે બી આવે આની જોડે બી આવે પછી ડીવાય બાય વાળા જોડે લાવો એમાંથી ડીવાય બાય ડીએક્સ કોમન લો આ માઇનસ વાય સાઈન એક્સ વાય હતું એ પેલી બાજુ લાવો એટલે વાય સાઈન એક્સ વાય ખબર પડી મિત્રો ટાઈમ પાસ કરવાનો નથી હું એક જ વાર બોલું છું જે સહેલા સ્ટેપ છે બરાબર તમને ના ખબર પડે તો વિડિયો રિવર્સ કરીને વારંવાર સાંભળ્યા પછી સમજજો છતાંય ના ખબર પડે તો કોન્ટેક કરજો બરાબર મિત્રો ચલો ડીવાય વાયડીએક્સ કોમન માઇનસવાળું આ બાજુ ગઈ એટલે પ્લસ થઈ ગયું ડીવાય વાયડીએક્સ કરતાં બનાવો આખો કૌસાના છેદમાં જાય એ તમારો જવાબ નીચે જાય એ તમારો જવાબ ચલો આઠમો દાખલો સાઇન્સ સ્ક્વેર એક્સ પ્લસ કો સ્ક્વેર વાય બરાબર વન ચલો આનું એક્સ પ્રત્યે વિકલન કરો આનું એક્સ પ્રત્યે વિકલન કરો એટલે શું થાય બે આગળ સાઈન એક્સ સાઈનનું ફરીથી એટલે કોસ એક્સ અહીંયા પણ એવું જ ટુ કોસ વાય કોસ વાયનું ફરીથી એટલે માઇનસ સાઈન વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ વાય પ્રત્યે કર્યું એટલે ઇન્ટુ શું કરવું પડે ડીવાય બાય ડીએક્સ બરાબર ઝીરો ટુ સાઇન એક્સ કોસ એક્સ એટલે સાઈન ટુ એક્સ માઇનસ ટુ સાઈન વાય કોસ વાય એટલે સાઈન ટુ વાય માઇનસ dy ટુ વાય ડીવાય બાય ડીએક્સ ડીવાય કરતાં બનાવી દો એના માટે આને આ બાદ લઈ જાઓ એટલે પ્લસ થઈ જાય સાઈન ટુ વાય છેદમાં લાવી દઉં તો જવાબ ડીવાય બાય બરાબર શું આવે સાઈન ટુ એક્સ અપોન સાઈન ટુ વાય નવમાં દાખલાથી રીત બદલાઈ જાય એ જોઈએ બીજા લેક્ચરમાં ગુડ બાય મિત્રો